कौरव सभा में द्रौपदी वेशमपायन जी कहे छे, जन्मेजय हवे दुर्योधने विदुरजी ने पोकारी ने कह्यू, विदुर तमे अहीं आवो, तमे जईने पांडवोनी प्रियतमा सुंदर द्रौपदी ने तरत लई आवो। ते अभागणी अहीं आवीने अमारा महलों में झाड़ू वाड़े अने दासीओनी साथे रहे। विदुरजीए कह्यू, मूर्ख तने खबर नथी के तू फांसी में लटकी रह्यो छे अने मरवानो छे, त्यारे तू तारा मोढेथी आवी वात निकली रही छे। अरे तू आ पांडव सिंहोने केम क्रोधित करी रह्यो छे? तारा माथा पर झेरीला साप फणाओ फैलावीने फूफाड़ा मारी रह्या छे। तू एमनी साथे छेड़छाड़ करीने यमपुरीने मार्गे न जा। जो द्रौपदी क्यारे दासी थई शके नहीं, युधिष्ठिरे पोताना अधिकारने समझ्या विना तेने दाव पर मूकी छे। सभासदो, જ્યારે વાંસનો નાશ થવાનો થાય છે ત્યારે તેમાં ફળ લાગે છે। બહેકેલા દુર્યોધને જળમૂળથી નષ્ટ થવા માટે જુગારના ખેલથી ભયંકર વેર અને મહાભયનું સર્જન કર્યું છે। મરણાસન પુરુષને હિતહિતનું જ્ઞાન હોતું નથી। કોઈના મર્મસ્થાનમાં ઘા કરીને પીડા પહોંચાડવી ન જોઈએ। કઠોર અને ઉદ્વેગ ઉપજાવનારા વચનોનો પ્રયોગ ન કરવો જોઈએ। આ બધું અધપતનનું કારણ છે। કડવી વાત તો નીકળે છે મોંમાંથી, પરંતુ જેના માટે નીકળે છે તેના મર્મસ્થાનમાં ભોંકાઈને રાત દિવસ પીડા આપતી રહે છે। તેથી આવું ક્યારેય કરવું ન જોઈએ। ધૃતરાષ્ટ્ર મહાન ભયંકર અને વિકટ સંકટની નિકટ પહોંચી ગયા છે। દુશાસન વગેરે પણ આની છામાં હા ભરે છે। ભલે તુંબડું જળમાં ડૂબી જાય, પથ્થર તરવા લાગે, પરંતુ આ મૂર્ખ મારી હિતકારી વાત નહીં માને। આ મિત્રોની શ્રેષ્ઠ અને હિતકર વાત સાંભળતો નથી। આનો લોભ વધતો જઈ રહ્યો છે। આનાથી નિશ્ચિત થાય છે કે શીઘ્ર જ કૌરવોના સર્વનાશમાં હેતુ એવો ભયંકર વિધ્વંસ થશે। હવે મદાંધ દુર્યોધને વિદુરને ધિકારીને ભરી સભામાં પ્રાતિકામીને કહ્યું, તમે અત્યારે જ જઈને દ્રૌપદીને લઈ આવો, પાંડવોથી બીવાની કોઈ વાત નથી। પ્રાતિકામી દુર્યોધનની આજ્ઞા અનુસાર દ્રૌપદી પાસે ગયો અને કહ્યું, સામ્રાજ્ઞી, સમ્રાટ યુધિષ્ઠિર જુગારમાં બધું ધન હારી ગયા। જ્યારે દાવ પર મૂકવા માટે કશું જ ન રહ્યું ત્યારે તેઓ ભાઈઓને, પોતાને અને છેવટે તમને પણ હારી ગયા। હવે તમે દુર્યોધનની જીતેલી વસ્તુઓમાં છો। તમને લેવા માટે મને મોકલ્યો છે। એવું લાગે છે કે હવે કૌરવોનો નાશ જલ્દી જ થવાનો છે। દ્રૌપદીએ કહ્યું, સુતપુત્ર, ખરેખર વિધાતાનું આ જ વિધાન છે। બાળક વૃદ્ધ બધા પર દુઃખ સુખ તો આવે જ છે। જગતમાં ધર્મ બધાથી મહાન વસ્તુ છે। જો અમે દ્રઢતાપૂર્વક ધર્મ પર મક્કમ રહ્યા તો તે જ અમારી રક્ષા કરશે। તમે સભામાં જાઓ અને ત્યાંના ધર્માત્માઓને પૂછો કે આવા અવસર પર મારે શું કરવું જોઈએ। હું ધર્મનું ઉલ્લંઘન કરવા ચાહતી નથી। દ્રૌપદીની વાત સાંભળીને પ્રાતિકામી સભામાં પાછો આવ્યો અને સભાસદોને પૂછ્યું કે દ્રૌપદીને શો ઉત્તર આપવો। તે વખતે સભાસદોએ પોતાનું મોઢું નીચે કરી દીધું। દુર્યોધનની હઠ જોઈને કોઈએ કશો ઉત્તર ન આપ્યો। મહાત્મા પાંડવો તે સમયે બહુ જ દુઃખી અને રાંક બની રહ્યા હતા। તેઓ સત્યથી બંધાયેલા હોવાને કારણે શું કરવું જોઈએ તેનો યથાર્થ નિર્ણય કરવામાં અસમર્થ હતા। પાંડવોની આ સ્થિતિનો લાભ ઉઠાવીને દુર્યોધને કહ્યું, પ્રાતિકામી, છા તું દ્રૌપદીને અહીં લઈ આવ, તેના પ્રશ્નનો ઉત્તર અહીં આપવામાં આવશે। પ્રાતિકામી દ્રૌપદીના ક્રોધથી પણ ડરતો હતો। તેણે દુર્યોધનની વાતને ટાળીને સભાસદોને ફરીથી પૂછ્યું કે હું દ્રૌપદીને શું કહું। દુર્યોધનને આ વાત ઘણી જ ખરાબ લાગી। તેણે પ્રાતિકામી તરફ કરડી નજરે જોઈને પોતાના નાના ભાઈ દુશાસનને કહ્યું, ભાઈ, તુચ્છ પ્રાતિકામી ભીમસેનથી ડરી રહ્યો છે, તેથી તમે પોતે જઈને દ્રૌપદીને પકડીને લઈ આવો। આ હારી ગયેલા પાંડવો તમારું કશું બગાડી શકે એમ નથી। મોટા ભાઈની આજ્ઞા સાંભળતા જ દુશાસન લાલ લાલ આંખો કરીને ત્યાંથી ચાલી નીકળ્યો અને પાંડવોના નિવાસસ્થાને જઈને દ્રૌપદીને કહ્યું, કૃષ્ણે, ચાલ, તને અમે જીતી લીધી છે, હવે લજ્જા છોડીને દુર્યોધનને જો। સુંદરી, અમે ધર્મથી તને પ્રાપ્ત કરી લીધી છે, હવે સભામાં ચાલ અને કૌરવોની સેવા કર। દુશાસનની વાત સાંભળીને દ્રૌપદીનું હૃદય દુઃખથી ભરાઈ ગયું, મુખ ઉદાસ થઈ ગયું। તે આર્તભાવથી મોં ઢાંકીને રાજા ધૃતરાષ્ટ્રના રાણીવાસ તરફ દોડી, પાપી દુશાસને ક્રોધિત થઈને તેને ધમકાવી અને પાછળ દોડીને મહારાણી દ્રૌપદીના કાળા વાંકડિયા અને લાંબા વાળ પકડી લીધા। અરે રે, હજી આ જ વાળ થોડાક જ દિવસ પહેલાં રાજસૂય યજ્ઞમાં
અવભૃત સ્નાન વખતે મંત્રોથી પવિત્ર કરેલા જળથી સિંચવામાં આવ્યા હતા. દુરાત્મા દુશાસન પાંડવોનો તિરસ્કાર કરવા માટે આજે તેજ વાળને બળપૂર્વક પકડીને દ્રૌપદીને અનાથની જેમ ઘસડીને લઈ જઈ રહ્યો છે. દ્રૌપદીનું રોમેરોમ કાપી રહ્યું હતું, શરીર વળી ગયું હતું, તેને ખેંચવામાં આવી રહી હતી. દ્રૌપદીએ ધીરેથી કહ્યું, અરે મૂઢ દુરાત્મા દુશાસન, હું રજસ્વલા છું, એક જ વસ્ત્ર પહેર્યું છે, આવી સ્થિતિમાં મને ત્યાં લઈ જવી અનુચિત છે. દુશાસને દ્રૌપદીની વાત પર કશું ધ્યાન ન દઈને તેમના વાળને વધારે જોરથી પકડ્યા અને બોલ્યો, દ્રુપદની પુત્રી, તું રજસ્વાલા હોય કે એક વસ્ત્રા, ભલે ને તું નગ્ન હોય, અમે તને જુગારમાં જીતી લીધી છે, તું અમારી દાસી છે. હવે તારે નીચ સ્ત્રીઓની જેમ અમારી દાસીઓમાં રહેવું પડશે. દુશાસન દ્રૌપદીને સભામાં ઘસડી લાવ્યો. દુશાસન દ્વારા ઘસેડવામાં દ્રૌપદીના વાળ વિખેરાઈ ગયા હતા. અડધા શરીર પરથી વસ્ત્ર ખસી ગયું હતું. તે લજ્જાવશ ક્રોધથી લાલ થઈને ધીરે ધીરે બોલી, અરે દુષ્ટ, આ સભામાં બધા શાસ્ત્રોના જ્ઞાતા, ક્રિયાવાન, ઇન્દ્ર જેવા પ્રતિષ્ઠિત મારા ગુરુજનો બેઠેલા છે, તેમની સામે આ સ્થિતિમાં હું કઈ રીતે ઊભી રહી શકીશ? અરે દુરાચારી, મને ઘસડીશ નહીં, નગ્ન ન કર, આ નીચ કર્મ કરતા સહેજ ડરતો ખરો? જો ઇન્દ્ર સહિત બધા દેવતાઓ તારી સહાયતા કરે તો પણ પાંડવોના હાથમાંથી તું બચી શકીશ નહીં. ધર્મરાજ પોતાના ધર્મ પર અટલ છે, તેઓ સૂક્ષ્મ ધર્મનો મર્મ જાણે છે. મને તો તેમનામાં માત્ર ગુણ જ ગુણ દેખાય છે, સહેજ પણ દોષ દેખાતો નથી. અરે રે, ભરતવંશને ધિક્કાર છે, આ કપૂતોએ ક્ષત્રિયત્વનો નાશ કરી નાખ્યો. આ સભામાં બેઠેલા કૌરવો પોતાની સામે કુળની મર્યાદાને નષ્ટ થતી જોઈ રહ્યા છે. દ્રોણ, ભીષ્મ અને મહાત્મા વિદુરનું આત્મબળ ક્યાં ગયું? વડીલ વૃદ્ધો આ અધર્મને કેમ જોઈ રહ્યા છે? દ્રૌપદીએ આ વાત ક્રોધિત પાંડવોની તરફ ત્રાસી આંખે જોતા જોતા કહી, જાણે તે તેમના શરીરમાં ભભૂકેલા અગ્નિને વધારે સંકોરી રહી હોય. તે સમયે પાંડવોને જેવું દુઃખ થયું તેવું સંપૂર્ણ રાજ્ય, ધર્મ અને શ્રેષ્ઠ રત્નો છીનવાઈ જવાથી પણ થયું ન હતું. પાંડવો તરફ જોતા જોતા દુશાસને વધારે બળપૂર્વક દ્રૌપદીને ઘસડી અને ઓ દાસી કહીને ખડખડાટ હસવા લાગ્યો. કર્ણે પ્રસન્નતાપૂર્વક તેની વાતનું સમર્થન કર્યું અને શકુનીએ તેની પ્રશંસા કરી. આ ત્રણે સિવાયના બધા સભાસદો આ ક્રૂર કર્મ જોઈને ઘણા જ દુઃખી થયા. દ્રૌપદીએ કહ્યું, આ કપટી પાપાત્માઓએ ધૂર્તતાથી ધર્મરાજાને જુગાર રમવા માટે તૈયાર કરી દીધા અને છળપૂર્વક તેમને અને તેમના સર્વસ્વને જીતી લીધું. તેમણે પ્રથમ પોતાના ભાઈઓને, પછી પોતાને હાર્યા પછી મને દાવ પર મૂકી છે. હું એ જાણવા માગું છું કે હવે તેમને મને દાવ પર મૂકવાનો અધિકાર હતો કે નહીં. અહીં સભામાં અનેક કુરુવંશીઓ બેઠા છે, તેઓ મારા પ્રશ્ન પર વિચાર કરીને યોગ્ય ઉત્તર આપે. પાંડવોનું દુઃખ અને દ્રૌપદીને ભયભીત જોઈને ધૃતરાષ્ટ્રનંદન વિકર્ણે કહ્યું, સભાસદો, દ્રૌપદીના પ્રશ્નના સંબંધમાં આપણે બધાએ યથાર્થ વિચાર કરીને ઉત્તર આપવો જોઈએ. આમાં ભૂલ થવાથી આપણે નરકગામી થવું પડશે. ભીષ્મ પિતામહ, પિતા ધૃતરાષ્ટ્ર અને મહામતી વિદુરજી આ વિષયમાં પરામર્શ કરીને ઉત્તર કેમ નથી આપતા? આચાર્ય દ્રોણ અને કૃપાચાર્ય કેમ ચૂપ છે? આ રાજાઓ રાગદ્વેષ છોડીને આ પ્રશ્ન વિશે નિર્ણય કેમ નથી કરતા? તમે લોકો પતિવ્રતા દ્રૌપદીના પ્રશ્ન પર વિચાર કરીને અલગ અલગ પોતાનો મત જણાવો. આ પ્રમાણે વિકર્ણ દ્વારા વારંવાર કહેવા છતાં પણ કોઈએ કશું જ કહ્યું નહીં. હવે વિકર્ણ નિરાશ થઈને લાંબો નિશાસો નાખતા બોલ્યો, કૌરવો, આ સભાસદો ઉત્તર આપે કે ન આપે, આ સંબંધમાં હું જે વાતને ન્યાયસંગત સમજું છું તે કહ્યા વિના રહીશ નહીં. શ્રેષ્ઠ પુરુષોએ રાજાઓના ચાર વ્યસન ઘણા જ ખરાબ કહ્યા છે, શિકાર, શરાબ, જુગાર અને સ્ત્રીઓમાં આસક્તિ. આમાં સંલગ્ન થવાથી મનુષ્યનું પતન થઈ જાય છે. અહીં જુગારીઓના બોલાવવાથી રાજા યુધિષ્ઠિરે આવીને જુગારમાં આસક્તિવશ દ્રૌપદીને દાવમાં મૂકી દીધી. દ્રૌપદી માત્ર યુધિષ્ઠિરની જ પત્ની નથી, તેના પર પાંચે પાંડવોનો સમાન અધિકાર છે. એ વાત પર પણ ધ્યાન દેવા યોગ્ય છે કે યુધિષ્ઠિરે પોતાને હારી ગયા પછી દ્રૌપદીને દાવમાં મૂકી, તેથી મારા વિચાર પ્રમાણે યુધિષ્ઠિરને એ અધિકાર ન હતો કે તેઓ દ્રૌપદીને દાવ પર મૂકે. બીજી વાત એ છે કે તેમણે સ્વેચ્છાથી નહીં, શકુનીની પ્રેરણાથી તેને દાવ પર મૂકી હતી. આ બધી વાતોથી હું તો એવા નિશ્ચય પર આવ્યો છું કે દ્રૌપદી જુગારમાં હારી નથી. વિકર્ણની વાત સાંભળીને બધા સભાસદો તેમની પ્રશંસા અને શકુનીની નિંદા કરવા લાગ્યા. ચારે બાજુ શોરબકોર થવા લાગ્યો. બધું શાંત થઈ ગયા પછી કર્ણ ક્રોધમાં આવીને વિકર્ણનો હાથ પકડીને બોલ્યો, વિકર્ણ,
તું આવી અવળી વાત કેમ કરી રહ્યો છે? એવું લાગે છે કે અણીથી ઉત્પન્ન અગ્નિની જેમ તું પોતાના વંશનો જ સત્યાનાશ કરવા ચાહે છે. દ્રૌપદીના વારંવાર પૂછવા છતાં પણ કોઈ સભાસદ ઉત્તર આપતા નથી. આનો અર્થ એ છે કે બધા લોકો આને ધર્મ અનુસાર જીતેલી માને છે. તું બાળક બુદ્ધિને કારણે ધીરજ ગુમાવીને વડીલ વૃદ્ધો જેવી વાતો કરી રહ્યો છે. એક તો તું દુર્યોધનથી નાનો છે અને બીજું ધર્મના મર્મથી તું અજ્ઞાત છે. તારી તુચ્છ બુદ્ધિના નિર્ણયનું મહત્વ શું છે? યુધિષ્ઠિર પોતાનું સર્વસ્વ દાવ પર મૂકીને હારી ગયા, પછી દ્રૌપદી જીતાયા વિનાની ક્યાંથી રહે? દ્રૌપદી પણ સર્વસ્વમાં આવી જાય છે. શું દ્રૌપદીને દાવ પર મૂકવામાં પાંડવોની સંમતિ ન હતી? જો તું એવું સમજે છે કે રજસ્વલા છે ત્યારે દ્રૌપદીને સભામાં લાવવી ન જોઈએ, તો તેનો પણ ઉત્તર સાંભળ. દેવતાઓએ સ્ત્રીને માટે એક જ પતિનું વિધાન કર્યું છે. દ્રૌપદી પાંચ પતિઓની સ્ત્રી હોવાને લીધે નિસંદેહ વેસ્યા છે. તેથી મારી સમજ પ્રમાણે એક વસ્ત્ર અથવા વસ્ત્રહીન હોવા છતાં પણ આને સભામાં લાવવી અનુચિત નથી. દુર્યોધને પાંડવો, તેમની પત્ની દ્રૌપદી અને તેમની તમામ સંપત્તિ જીતી લીધી છે. હવે કર્ણે દુશાસન તરફ જોઈને કહ્યું, દુશાસન, વિકર્ણ બાળક હોવા છતાં વડીલ વૃદ્ધ જેવી વાત કરી રહ્યો છે, તેના પર ધ્યાન ન આપો અને દ્રૌપદી તથા પાંડવોના બધા વસ્ત્રો ઉતારી લો. કર્ણની વાત સાંભળતા જ પાંડવોએ પોતાના ઉપરના વસ્ત્રો ઉતારી નાખ્યા અને દુશાસન બળપૂર્વક દ્રૌપદીનું વસ્ત્ર ઉતારવાનો પ્રયત્ન કરવા લાગ્યો. જે સમયે દુશાસન દ્રૌપદીનું વસ્ત્ર ખેંચવા લાગ્યો, દ્રૌપદી ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ કરીને મનમાં જ પ્રાર્થના કરવા લાગી. હે ગોવિંદ, હે દ્વારકાવાસી, હે સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રેમઘન, હે ગોપીજન વલ્લભ, હે સર્વશક્તિમાન પ્રભુ, કૌરવો મને અપમાનિત કરી રહ્યા છે. શું આ વાતની તમને ખબર નથી? હે નાથ, હે રમાનાથ, હે વ્રજનાથ, હે આરતીનાશન જનાર્દન, હું કૌરવોના સમુદ્રમાં ડૂબી રહી છું, તમે મારી રક્ષા કરો. હે કૃષ્ણ, તમે સચ્ચિદાનંદ સ્વરૂપ મહાયોગી છો, તમે સર્વ સ્વરૂપ અને બધાના જીવનદાતા છો. ગોવિંદ, હું કૌરવોથી ઘેરાઈને મોટા સંકટમાં પડી ગઈ છું, તમારા શરણમાં છું, તમે મારી રક્ષા કરો. દ્રૌપદી ત્રિભુવનપતિ ભગવાન શ્રીકૃષ્ણના સ્મરણમાં તત્પર થઈને મોઢું ઢાંકીને રડવા લાગી. તેનો આર્થ પોકાર ભગવાન શ્રીકૃષ્ણની પાસે પહોંચ્યો, તેમનું હૃદય કરુણાથી ભરાઈ ગયું. ભક્તવત્સલ પ્રભુ પ્રેમ પરવશ થઈને દ્વારકાની શૈયા, ભોજન અને લક્ષ્મીને પણ ભૂલી ગયા અને દોડતા દોડતા દ્રૌપદીની પાસે પહોંચ્યા. તે વખતે દ્રૌપદી પોતાની રક્ષા માટે હે કૃષ્ણ, હે વિષ્ણુ, હે હરે આ પ્રમાણે પોકારી પોકારીને તરફડી રહી હતી. ધર્મ સ્વરૂપ ભગવાન શ્રીકૃષ્ણે ગુપ્તરૂપે ત્યાં આવીને ઘણા સુંદર વસ્ત્રોથી દ્રૌપદીને સુરક્ષિત કરી દીધી. દુરાત્મા દુશાસન દ્રૌપદીને લગ્ન કરવા માટે વસ્ત્રોને જેટલા ખેંચતો તેટલા જ વસ્ત્રો વધી જતા. આ પ્રમાણે રંગબેરંગી ઘણા વસ્ત્રોનો ઢગલો થઈ ગયો. ધન્ય છે, ધર્મનો મહિમા અદ્ભુત છે, શ્રીકૃષ્ણની કૃપા અનિર્વચનીય છે. ચારે બાજુ સભામાં ખળભળાટ મચી ગયો. આ અદ્ભુત ઘટના જોઈને બધા સભાસદો સ્પષ્ટરૂપે દુશાસનને ધિકારવા અને દ્રૌપદીની પ્રશંસા કરવા લાગ્યા. તે સમયે ભીમસેનના બંને હોઠ ક્રોધથી ધ્રુજી રહ્યા હતા. તેમણે ભરી સભામાં હાથથી હાથ ઘસીને ગર્જના કરતા સુગંધ લીધા. દેશ દેશાંતરના રાજાઓ, ધ્યાનથી મારી વાત સાંભળો. આવી વાત ન કોઈએ કહી હશે કે ન કોઈ આગળ કહેશે. હું જે કાંઈ કહી રહ્યો છું, જો તેવું જ ન કરું તો મને મારા પૂર્વજોની સદગતિ ન મળે. હું સોગંદ લઈને કહું છું કે હું રણભૂમિમાં બળપૂર્વક ભરત કુળકળંક પાપી દુરાત્મા દુશાસનની છાતી ચીરી નાખીશ અને તેનું ગરમ ગરમ લોહી પીશ. ભીમસેનની ભીષણ પ્રતિજ્ઞા સાંભળીને બધાના રૂવાટા ઊભા થઈ ગયા. બધા સભાસદો ભીમસેનની બહુ જ પ્રશંસા અને દુશાસનની નિંદા કરવા લાગ્યા. અત્યાર સુધી દ્રૌપદીના વસ્ત્ર ખેંચતા ખેંચતા દુશાસન થાકી ગયો હતો, વસ્ત્રનો મોટો ઢગલો થઈ ગયો હતો અને તે પોતાની અસમર્થતા પર ચીડાઈને લજ્જાવશ બેસી ગયો. ચારે બાજુ ખળભળાટ મચી ગયો. દુશાસન માટે બધાના મોંએથી ધિક્કાર ધિક્કારના શબ્દો નીકળવા લાગ્યા. લોકો કહેવા લાગ્યા કે કૌરવો દ્રૌપદીના પ્રશ્નનો ઉત્તર કેમ આપતા નથી? અરે રે, આ તો મોટા દુઃખની વાત છે. હવે ધર્મના મર્મજ્ઞ વિદુરજીએ હાથ ઉઠાવીને બધાને શાંત કરતા કહ્યું, સભાસદો, દ્રૌપદી તમારા લોકોની સામે પ્રશ્ન મૂકીને અનાથની જેમ રડી રહી છે, પરંતુ તમારા લોકોમાંથી કોઈ પણ તેના પ્રશ્નનો ઉત્તર આપતું નથી. આ અધર્મ છે. આર્થ પુરુષ દુઃખાગ્નિથી બળીને સભાનું શરણું લે છે. સભાસદોએ સત્ય અને ધર્મનો આશ્રય લઈને તેને શાંતિ આપવી જોઈએ.
શ્રેષ્ઠ પુરુષોએ સત્ય અનુસાર ધર્મ સંબંધી પ્રશ્નોની મીમાંસા અવશ્ય કરવી જોઈએ. વિકર્ણે પોતાની બુદ્ધિ અનુસાર ઉત્તર આપી દીધો છે. હવે તમે લોકો પણ રાગદ્વેષના વેગને રોકીને દ્રૌપદીના પ્રશ્નનો યોગ્ય ઉત્તર આપો. જે ધર્મજ્ઞ પુરુષ સભામાં જઈને કોઈના પ્રશ્નનો ઉત્તર આપતો નથી તેને અડધું અસત્ય બોલવાનું પાપ લાગે છે. જે અસત્ય વાત કહે છે તેના વિશે તો કહેવું જ શું. આ વિષયમાં તમને હું એક ઇતિહાસ સંભળાવું છું. તે ઇતિહાસ એવો છે કે એકવાર દૈત્યરાજ પ્રહલાદના પુત્ર વિરોચન અને અંગિરા ઋષિના પુત્ર સુધન્વાની વચ્ચે એક જ કન્યા પ્રાપ્ત કરવા માટે વિવાદ ઊભો થયો અને હું શ્રેષ્ઠ છું એવી દલીલ કરીને બંનેએ પોતાના પ્રાણોને દાવ પર લગાવી દીધા. આ વિવાદનો નિર્ણય કરવા માટે બંનેએ પ્રહલાદજીને જ નિયુક્ત કર્યા. તેમની પાસે જઈને બંનેએ પૂછ્યું, તમે બરાબર નિર્ણય કરીને જણાવો કે અમારા બંનેમાં શ્રેષ્ઠ કોણ છે. પ્રહલાદજી ખૂબ દુવિધામાં પડી ગયા. એક બાજુ પુત્રના પ્રાણ અને બીજી બાજુ ધર્મ. કશો જ નિર્ણય ન કરી શકવાના કારણે પ્રહલાદજી મહર્ષિ કશ્યપજી પાસે ગયા અને તેમને પૂછ્યું, મહાભાગ, તમે દેવતા, અસુર અને બ્રાહ્મણોનો ધર્મ જાણો છો. હું અત્યારે મોટા ધર્મ સંકટમાં છું. તમે કૃપા કરીને એ જણાવો કે કોઈ પ્રકારનો ઉત્તર ન આપવાથી તથા જાણી જોઈને ગમે તેવો ઉત્તર આપવાથી શી ગતિ થાય છે. મહર્ષિ કશ્યપજીએ કહ્યું, જે જાણી જોઈને રાગદ્વેષ અથવા ભયને કારણે યથાર્થ ઉત્તર નથી આપતો અથવા તો જે સાક્ષી આપવામાં ઢીલાઈ દર્શાવે છે અથવા ગમે તેવું કહી દે છે તે વરુણના હજાર પાશોમાં બંધાય છે. દરેક વર્ષે તેની એક એક ગાંઠ ખુલે છે. તેથી જેને સત્યનું સ્પષ્ટ જ્ઞાન હોય તેણે સત્ય જ બોલવું જોઈએ. જે સભામાં અધર્મથી ધર્મને દબાવી દેવામાં આવે છે અને ત્યાંથી સભાસદો અધર્મને દૂર કરતા નથી તો સભાસદો જ મહાપાપના ભાગીદાર બને છે. જે સભામાં નિંદિત પુરુષની નિંદા થતી નથી ત્યાં સભાપતિ તે અધર્મનો અડધો ભાગીદાર બને છે અને બાકીના સભાસદો અડધા ભાગના ભાગીદાર બને છે. જ્યાં નિંદિત પુરુષની નિંદા થાય છે ત્યાં સભાપતિ અને સદસ્યો પાપ મુક્ત રહે છે. બધું જ પાપ માત્ર કરતાને લાગે છે. પ્રહલાદ, જેઓ જાણી જોઈને પ્રશ્નનો ઉત્તર ધર્મને વિપરીત આપે છે તેમની આગળ પાછળની સાત સાત પેઢીઓ અને શ્રોત સ્માર્ત વગેરે શુભ કર્મો નષ્ટ થઈ જાય છે. સાથીઓ દ્વારા ધોખો થવાથી મનુષ્યને બહુ મોટું દુઃખ થાય છે. જે પુરુષ અસત્ય બોલે છે તેને તેના કરતાં પણ વધારે દુઃખ ભોગવવું પડે છે. પ્રત્યક્ષ જોઈને, સાંભળીને અને અનુમાનથી પણ સાક્ષી આપી શકાય છે. સત્યવાદી સાક્ષીના ધર્મ અને અર્થ નષ્ટ થતા નથી. સભાસદો, કશ્યપજીની વાત સાંભળીને દૈત્યરાજ પ્રહલાદજીએ પોતાના પુત્રને કહ્યું, બેટા વિરોચન, સુધન્વાના પિતા અંગિરા મારાથી શ્રેષ્ઠ છે. સુધન્વાની માતા તમારી માતાથી શ્રેષ્ઠ છે અને સુધન્વા તમારા કરતાં શ્રેષ્ઠ છે. તેથી હવે આ સુધન્વા જ તમારા પ્રાણોના સ્વામી છે. તેઓ ચાહે તમારા પ્રાણ લઈ લે અથવા છોડી દે. પ્રહલાદજીની સત્યવાદિતાથી પ્રસન્ન થઈને સુધન્વાએ કહ્યું, પ્રહલાદ, તમે પુત્રના પ્રેમને વર્ષ ન થઈને ધર્મ પર અચળ રહ્યા. તેથી હું તમારા પુત્ર વિરોચનને આશીર્વાદ આપું છું કે તે 100 વર્ષ સુધી જીવતો રહેશે. ખરેખર ધર્મ પર દ્રઢ રહેવાથી પ્રહલાદ પોતાના પુત્રને મૃત્યુથી અને પોતાને અધર્મથી બચાવવા સમર્થ થયા. સભાસદો, તમે લોકો પોતાનો ધર્મ અને સત્યની દ્રષ્ટિથી દ્રૌપદીના પ્રશ્નનો યોગ્ય ઉત્તર આપો. વિદુરજીની વાત સાંભળીને પણ સભાસદોમાંથી કોઈએ કશો જ ઉત્તર ન આપ્યો. કર્ણે કહ્યું, દુશાસન, ભાઈ, આ દાસી દ્રૌપદીને ઘેર લઈ જાઓ. કર્ણની આજ્ઞા મળતા જ દુશાસન ભરી સભામાં દ્રૌપદીને ઘસડવા લાગ્યો. દ્રૌપદી લજ્જાવશ રૂજવા લાગી અને પાંડવો તરફ જોઈને બોલી, પહેલા મહેલોમાં જ્યારે મને વાયુનો સ્પર્શ થતો ત્યારે પાંડવોથી સહન થતું ન હતું. આજે આ દુરાત્મા ભરીસભામાં મને ઘસડે છે પણ તેઓ શાંત ભાવે બેઠા બેઠા સહી રહ્યા છે. હું કૌરવોની દીકરી જેવી પુત્રવધુ છું પરંતુ તેઓ મને આ દુઃખમાં પડેલી જોઈને એક શબ્દ પણ બોલતા નથી. આજ સમયની બલિહારી છે. આનાથી વધારે દયાજનક વાત બીજી કઈ હશે કે હું આજે ભરીસભામાં ઘસડાઈ રહી છું. આજે રાજાઓનો ધર્મ ક્યાં ગયો? ધર્મપરાયણ સ્ત્રીને આ રીતે સભામાં લાવીને કૌરવોએ પોતાનો સનાતન ધર્મ નષ્ટ કરી દીધો છે. હું પાંડવોની સહધર્મિણી, ધૃષ્ટદ્યુમ્નની બહેન અને શ્રીકૃષ્ણની કૃપાપાત્ર છું. અરે રે, ન જાણે કેમ આજે મારી દુર્દશા કરવામાં આવી રહી છે. કૌરવો, હું ધર્મરાજાની પત્ની અને ક્ષત્રાણી છું. તમે મને દાસી બનાવો ચાહે અદાસી, જે કહેશો કરીશ. પરંતુ આ દુશાસન કૌરવોની કીર્તિમાં કલંકનો ડાગ લગાડીને મને દુઃખ આપી રહ્યો છે તેને હું સહી શકતી નથી. તમે લોકો મને જીતેલી સમજો છો કે નહીં
સ્પષ્ટ કહી દો, હું એ જ પ્રમાણે કરીશ. ભીષ્મ પિતામહે કહ્યું, કલ્યાણી, ધર્મની ગતિ બહુ ગહન છે. મોટા મોટા વિદ્વાનો પણ તેમનું રહસ્ય સમજવામાં ભૂલ કરી બેસે છે. જે ધર્મ બધાથી બળવાન અને સર્વોપરી છે, તે જ અધર્મના ઉત્થાન સમયે દબાઈ જાય છે. તમારો પ્રશ્ન બહુ સૂક્ષ્મ, ગહન અને ગૌરવપૂર્ણ છે. કોઈ પણ નિશ્ચયપૂર્વકનો નિર્ણય આપી શકે તેમ નથી. અત્યારે કૌરવો લોભ અને મોહને વશ થઈ ગયા છે. આ એ વાતની સૂચના છે કે બહુ જલ્દી જ ગુરુકુળનો નાશ થઈ જશે. તમે જે કુળની વહુ છો તે કુળના લોકો મોટા મોટા દુઃખો સહીને પણ ધર્મ માર્ગથી ચલિત થતા નથી. તેથી આ દુર્દશામાં પડીને પણ તમારો ધર્મ તરફનો દ્રષ્ટિપાત આ કુળને અનુરૂપ જ છે. ધર્મના મર્મગ્ન દ્રોણ, કૃપાચાર્ય વગેરે અત્યારે માથું નમાવીને પ્રાણહીનની જેમ નિશ્ચેષ્ટ બેઠા છે. હું તો એવું સમજું છું કે ધર્મરાજ યુધિષ્ઠિર આ પ્રશ્નનો જે ઉત્તર આપે તેને જ પ્રમાણ માનવામાં આવે. તમે જીતાઈ ગઈ છો કે નહીં તેનો ખુલાસો સ્વયં તે જ કરે. સભાના બધા લોકો દુર્યોધનથી ભયભીત હોવાને લીધે દ્રૌપદીની દુર્દશા અને તેનું કરુણાકરણ સાંભળીને પણ ઉચિત અનુચિત કશું બોલ્યા નહીં. દુર્યોધને હસીને દ્રૌપદીને કહ્યું, દ્રુપદની પુત્રી, તારો આ પ્રશ્ન તારા ઉદાર સ્વભાવના પતિ ભીમ, અર્જુન, સહદેવ અને નકુળે જ આપવાનો રહ્યો. તે બધા કેમાનો ઉત્તર નથી આપતા. તેઓ જો આજે સભાસદોની સામે કહી દે કે યુધિષ્ઠિરનો તારા પર કોઈ અધિકાર નથી અને તેમને જૂઠા સાબિત કરી દે તો તું અત્યારે જ દાસીપણાથી મુક્ત થઈ શકે છે. ભીમસેને પોતાની ચંદનની અર્ચાવાળી દિવ્ય ભુજાઓ ઉઠાવીને કહ્યું, સભાસદો, જો ઉદાર શિરોમણી ધર્મરાજ અમારા કુળના કરતા ધરતા અને સર્વસ્વ ન હોત તો શું અમે આવો અત્યાચાર સહી લેત? તેઓ અમારા પુણ્ય, તપ અને જીવનના સ્વામી છે. જો તેઓ પોતાને હારેલા માને છે તો અમે પણ હારી જ ગયા, એમાં શંકા જ ક્યાં છે? જો મારું શાસન હોત તો શું દુરાત્મા દુશાસન દ્રૌપદીના કેશ પકડીને પૃથ્વી પર પટકીને અને પગથી ઠુકરાવીને પણ અત્યાર સુધી જીવતો રહેત? મારી આ લોખંડી અને લાંબી ભુજાઓને જુઓ. આની વચ્ચે આવીને એક વખતના માટે ઇન્દ્ર પણ પીસાઈ જાય. હું ધર્મની દોરીથી બંધાયેલો છું. અર્જુને મને રોકી લીધો છે. ધર્મરાજાનું ગૌરવ પણ મને આ સંકટમાંથી પાર ઉતરવા માટે કશું કરવા દેતું નથી. જો ધર્મરાજા મને ઈશારાથી પણ આજ્ઞા આપી દે તો આ તુચ્છ જંતુઓને હું ક્ષણવારમાં જ મસડી નાખું. ભીમના ક્રોધાગ્નિને ભભૂકતો જોઈને ભીષ્મ, દ્રોણ અને વિદુરે કહ્યું, ભીમસેન, ક્ષમા કરો, તમારા માટે કશું અશક્ય નથી. તમે બધું જ કરી શકો છો. તે સમયે ધર્મરાજ યુધિષ્ઠિર બેહોશ જેવા થઈ રહ્યા હતા. દુર્યોધને તેમને પોકારીને કહ્યું, રાજન, ભીમ, અર્જુન, નકુળ અને સહદેવ તમારા વશમાં છે. હવે તમે જ દ્રૌપદીના પ્રશ્નનો ઉત્તર આપો. શું તમે એવું માનો છો કે દ્રૌપદીને દાવમાં યુધિષ્ઠિર હારી ગયા નથી? મદમસ્ત દુરાત્મા દુર્યોધને યુધિષ્ઠિરને આવું કહીને કર્ણ તરફ જોયું અને હસીને ભીમસેનને લજ્જિત કરવા માટે પોતાની ભરાવદાર ડાબી સાથળ દેખાડવા લાગ્યો. ભીમસેનની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. તેણે મોટા અવાજે સભામંડપને ગજવતા કહ્યું, દુર્યોધન, સાંભળ, જો મહાયુદ્ધમાં તારી આ સાથળ ભીમસેને ગદાથી ભાંગી ન નાખી તો તે પોતાના પૂર્વજોના જેવી સદગતિને પ્રાપ્ત નહીં થાય. તે સમયે ક્રોધથી ભરેલા ભીમસેનના રોમરોમમાં ક્રોધાગ્નિના તણખા ઉડતા હતા. વિદુરજીએ કહ્યું, રાજાઓ, જુઓ, અત્યારે ભીમસેને મહાભય ઉત્પન્ન કરી દીધો છે. ખરેખર આજનો પ્રસંગ ભરતવંશના અનર્થનું મૂળ છે. ધૃતરાષ્ટ્ર પુત્રો, તમારો આ જુગાર અન્યાયથી ભરપૂર છે. ત્યારે તો તમે ભરી સભામાં સ્ત્રીને માટે લડી ઝઘડી રહ્યા છો. તમે તમારું બધું જ મંગળ ગુમાવી દીધું છે. તમારી મતિ ગતિ ખોટા કામોમાં જ લાગેલી રહે છે. ભરી સભામાં ધર્મનું ઉલ્લંઘન કરવાથી સંપૂર્ણ સભાને દોષ લાગે છે. ધર્મનો વિચાર કરો. જો યુધિષ્ઠિર પ્રથમ હારતા પહેલા પોતે દ્રૌપદીને દાવ પર મૂકત તો તેઓ અવશ્ય દ્રૌપદીને હારી ગયા હોત. પરંતુ પ્રથમ પોતાના શરીરને હારી જવાના કારણે તેમને દ્રૌપદીને દાવ પર મૂકવાનો અધિકાર રહેતો નથી. દ્રૌપદીને અમે જીતી લીધી, આ તમારું એક સ્વપ્ન છે. શકુનીની વાતોમાં આવીને ધર્મનો નાશ ન કરો. આ પ્રમાણે પ્રશ્નોત્તર થઈ જ રહ્યા હતા કે તે જ સમયે ધૃતરાષ્ટ્રની યજ્ઞશાળામાં ઘણા બધા શિયાળો ટોળે વળીને હુઆ હુઆ કરવા લાગ્યા, ગધેડા ભૂકવા લાગ્યા અને પક્ષીઓ ઉડી ઉડીને મોટે મોટેથી અવાજ કરવા લાગ્યા. આ ભયાનક અમંગળના એંધણસમો શોરબકોર સાંભળીને ગાંધારી ગભરાઈ ગઈ. ભીષ્મ, દ્રોણ અને કૃપાચાર્ય સ્વસ્તિ સ્વસ્તિ કહેવા લાગ્યા. વિદુર અને ગાંધારીએ ગભરાઈને ધૃતરાષ્ટ્રને સૂચના આપી. ધૃતરાષ્ટ્રે દુર્યોધનને કહ્યું, અરે દુર્વિનીત, તારું તો એક્ઝાટ કે સત્યાનાશ થઈ ગયું. અરે દુર્બુદ્ધે, તે કુરુકુળની મહિલા
અને પાંડવોની રાજરાણીને સભામાં લાવીને પોતાની સિદ્ધિ દેખાડી રહ્યો છે? ધૃતરાષ્ટ્રે થોડું સમજી વિચારીને દ્રૌપદીને સમજાવતા આશ્વાસન આપતા કહ્યું, વહુ, તમે પરમ પતિવ્રતા અને મારી પુત્રવધુઓમાં સર્વશ્રેષ્ઠ છો. તમારી જે ઈચ્છા હોય મારી પાસે માગી લો. દ્રૌપદીએ કહ્યું, રાજન, જો તમે મને વરદાન આપો છો તો હું એ માગું છું કે ધર્માત્મા સમ્રાટ યુધિષ્ઠિર દાસત્વથી મુક્ત થઈ જાય, જેથી મારા પુત્ર પ્રતિવિંધ્યને અજ્ઞાનવશ કોઈ દાસપુત્ર ન કહે. ધૃતરાષ્ટ્રે કહ્યું, કલ્યાણી, તમારી ઈચ્છા પૂર્ણ થઈ. હવે તમે બીજું વરદાન માગો, કેમ કે તમે એક જ વરદાન પ્રાપ્ત કરવા યોગ્ય નથી. દ્રૌપદીએ કહ્યું, હું બીજું વરદાન માગું છું કે રથ અને ધનુષ્યની સાથે ભીમસેન, અર્જુન, નકુળ અને સહદેવ પણ દાસત્વથી મુક્ત થઈ સ્વાધીન થઈ જાય. ધૃતરાષ્ટ્રે કહ્યું, સૌભાગ્યવતી વહુ, તમારી ઈચ્છા પૂરી થાઓ, પરંતુ આટલાથી જ તમારો સત્કાર નથી થયો. તમે હજી વરદાન માગો. દ્રૌપદીએ કહ્યું, મહારાજ, અધિક લોભથી ધર્મનો નાશ થાય છે. ત્રીજું વરદાન માગવા માટે મારા હૃદયમાં ઉત્સાહ નથી અને હું તેના માટે અધિકારી પણ નથી. શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે વૈશ્ય એક, ક્ષત્રિય સ્ત્રીએ બે, ક્ષત્રિય ત્રણ અને બ્રાહ્મણને 100 વરદાન લેવાનો અધિકાર છે. અત્યારે મારા પતિ દાસત્વના કીચડમાં ફસાઈને પણ છૂટી ગયા છે. હવે તેઓ સ્વયં શુભકર્મો દ્વારા શુભ પદાર્થો પ્રાપ્ત કરી લેશે. દ્રૌપદીનું બુદ્ધિશાળીપણું જોઈને કર્ણ તેની પ્રશંસા કરવા લાગ્યો. ભીમસેને યુધિષ્ઠિરને કહ્યું, રાજેન્દ્ર, હું મારા શત્રુઓને અહીં જ અથવા અહીંથી નીકળતા જ મારી નાખીશ. તે સમયે ક્રોધને કારણે ભીમસેનના રોમરોમમાંથી અગ્નિ ઉત્પન્ન થઈ રહ્યો હતો. ભ્રુકુટી ચડી ગઈ હતી અને મોઢું વિકરાળ થઈ ગયું હતું. યુધિષ્ઠિરે ભીમસેનને શાંત કર્યા. હવે તેઓ પોતાના મોટા કાકા ધૃતરાષ્ટ્ર પાસે ગયા. તેમણે કહ્યું, મહારાજ, આજ્ઞા આપો, હવે અમે શું કરીએ? તમે અમારા માલિક છો, અમે તો ચિરકાળ સુધી તમારી આજ્ઞામાં રહેવા ચાહીએ છીએ. ધૃતરાષ્ટ્રે કહ્યું, અજાત શત્રુ યુધિષ્ઠિર, તમારું કલ્યાણ થાઓ, આનંદથી રહો. તમે તમારું બધું ધન લઈને પાછા જાઓ અને તમારા રાજ્યનું પાલન કરો. બસ, મુજ વૃદ્ધની આ જ આજ્ઞા છે. મારી વાત તમારા હિત અને મંગળ માટે છે. યુધિષ્ઠિર, તમે બુદ્ધિમાન, ધર્મના મર્મજ્ઞ, વિનમ્ર અને વૃદ્ધોના સેવક છો. બુદ્ધિ અને ક્ષમાનો તમારામાં સંયોગ છે. તમે ક્ષમા કરો. ઉત્તમ પુરુષો કોઈની સાથે વેર કરતા નથી, દોષો તરફ ન જોતા ગુણો તરફ જુએ છે અને વિરોધ તો કોઈનો કરતા જ નથી. સત્ય પુરુષોની દ્રષ્ટિ સત્કર્મો તરફ જ રહે છે. કોઈ વેર વિરોધ કરે છે તો તેઓ તેને ભૂલી જાય છે. શત્રુનું પણ ભલું કરે છે અને બદલો લેવાનો પ્રયત્ન કરતા નથી. નીચ માણસો સાધારણ વાતમાં પણ કડવી વાત કહે છે અને મધ્યમ શ્રેણીના પુરુષો કઠોર વચન સાંભળીને કઠોર વાણીનો પ્રયોગ કરે છે. ઉત્તમ પુરુષો કોઈપણ સ્થિતિમાં કઠોર વાણીનો પ્રયોગ કરતા નથી. સત્પુરુષો ખરાબમાં ખરાબ સ્થિતિમાં પણ મર્યાદા ઓળંગતા નથી. તેમને જોઈને બધા લોકો પ્રસન્ન થઈ જાય છે. અત્યારે તમે અત્યંત સૌજન્યપૂર્ણ વ્યવહાર કર્યો છે, તેથી ભાઈ, હવે તમે મુજ વૃદ્ધ મોટા કાકા ધૃતરાષ્ટ્ર અને માતા ગાંધારીની સામું જોઈને દુર્યોધનના વ્યવહારને ભૂલી જાઓ. પોતાના વૃદ્ધ અને આંધળા કાકાને જુઓ. મેં પ્રથમ તો જુગારનો વિરોધ જ કર્યો હતો, પછી મિત્રોની સાથે મળવાના અને પુત્રોનું બળાબળ જોવાના ઈરાદાથી આની આજ્ઞા આપી દીધી. તમારા જેવો શાસક અને વિદુર જેવો મંત્રી પ્રાપ્ત કરીને કુરુવંશ ધન્ય થઈ ગયો છે. તમારામાં ધર્મ છે, અર્જુનમાં ધીરતા છે, ભીમસેનમાં પરાક્રમ છે અને નકુળ તથા સહદેવમાં વિશુદ્ધ ગુરુ સેવાનો ભાવ છે. ધર્મરાજ, તમારું કલ્યાણ થાય. હવે તમે ખાંડવ પ્રસ્થ જાઓ. ધર્મરાજ યુધિષ્ઠિર ખૂબ જ નમ્રતાપૂર્વક શિષ્ટાચાર સાથે પ્રજ્ઞાચક્ષુ ધૃતરાષ્ટ્રની અનુમતિ લઈને પોતાના ભાઈબંધુ અને ઇષ્ટમિત્રો સાથે ઇન્દ્રપ્રસ્થ જવા માટે રવાના થયા.